હવે ત્યાર પછીની એક્સરસાઇઝ V7 જે પેજ નંબર 84 પર આપેલી છે. પહેલાં આપણે સમજીએ. લેટ્સ ચલો ધ રીડ ડીલ્સ વિથ સમ સ્ટેટ્સ ઓફ માઇન્ડ ઓર ફિલિંગ્સ લાઇક અપસેટ, ઈગર, હેપી, ડિસએપિયર એક્સેટ્રા. લેટ્સ સ્ટડી સમ મોર વર્ડ્સ ઇન્ડિકેટિંગ ફિલિંગ. રીડ ધ વર્ડ્સ ઇન્ડિકેટિંગ ફિલિંગ્સ એન્ડ ધેર એક્સપ્લેનેશન ઇન ધ ટેબલ. આપણે જોઈએ કે રીડ ધ ડીલ્સ વિથ સમ સ્ટેટ, થોડા માઇન્ડ્સ ઓર ફિલિંગ્સ. પેલું આપ્યું છે, શબ્દ આપ્યા છે, એ તરફ વર્ડ્સ આપ્યા છે, એના એક્ઝામ્પલ જોઈએ અને એનો અર્થ શું થાય એ જોઈએ. થ્રીલેડ THREADLED થ્રીલેડનું ઉદાહરણ આપણે અર્થ જોઈએ. પહેલાં છેલ્લા ખાંડમાં વેરી હેપી અને એક્સાઇટેડ, વધારે પૂરતું ખુશી, આ તો એમ કે ખૂબ આનંદ આવ્યો, ખૂબ ખુશી થઈ. તો એનું વાક્ય આપણે બનાવીએ છીએ વચ્ચે, આઈ વોઝ થ્રીલેડ વેન માય નેમ વોઝ ડિક્લેર્ડ એઝ અ વિનર. મારું નામ વિજેતા ક્રમમાં આવવાથી મને ખૂબ ખુશી થઈ. પછીનું જે ફ્યુરિયસ, FURIOUS, ફ્યુરિયસનું મતલબ થશે વેરી એંગ્રી, વધારે પડતું ગુસ્સે. આઈ લોસ્ટ હર કીઝ, સી વોઝ ફ્યુરિયસ. આઈ લોસ્ટ હર કીઝ, હું ચાવી એ ગુમાવી બેઠો. આઈ લોસ્ટ હર કીઝ, સી વોઝ ફ્યુરિયસ. તેની એ હતાશ થઈ ગઈ, તેનીથી ગુસ્સે, ચાવી ખોવાઈ એટલે એના પર ગુસ્સે થઈ ગયો. ટેરિફાઈડ, એનું મિનિંગ છે વેરી ફ્રાઇટન, વધારે ભયભીત થયું. આઈ વોઝ ટેરિફાઈડ વેન ધ પ્લેન ટુક ઓફ. જ્યારે પ્લેન છે એ ઉપર ચડાણ ભરતું હતું ત્યારે મને ખૂબ ગભરાટ થતી હતી. પછીનું છે મિઝરેબલ. વાય ડુ યુ લુક મિઝરેબલ, વોટ રોંગ, અથવા તો અનહેપી, અથવા ડિસ્પર્સ, નાખું છું અથવા તો હતાશ થઈ જવું. તો એમ કહે છે, વાય ડુ યુ લુક મિઝરેબલ, વોટ રોંગ, તું શા માટે નાખુશ છો, શું ખોટું થઈ ગયું છે, શું ભૂલ થઈ છે. પછીનું છે જીલિયસ. એંગ્રી ઓર સેડ બીકોઝ અધર હેવ સમથિંગ યુ ડોન્ટ હેવ. એંગ્રી એટલે ગુસ્સે થવું, ઓર સેડ એટલે દુઃખી થવું. બીકોઝ અધર હેવ સમથિંગ યુ ડોન્ટ હેવ. વેન આઈ સી માય ફ્રેન્ડ્સ ડ્રાઇવિંગ BMW કાર, આઈ ફીલ જીલિયસ. મેં મારા મિત્રોને BMW કાર ચલાવતા જોઈને મને તેના પ્રત્યે જલન થઈ, અથવા ગુસ્સે થવું, અથવા તો ખૂબ દુઃખ થવું, એના જોઈને દુઃખ થયું એમ. એન એક્સેસનો મતલબ થશે વરિડ ઓર અફરેડ. વરિડ એટલે ભયભીત, અફરેડ એટલે ડરવું. હી વોઝ એન એક્સેસ બિફોર હી એન્ટર ધ એક્ઝામિનેશન હોલ. જ્યારે તે પરીક્ષાખંડમાં પ્રવેશ્યો ત્યારે તેને ભય હતો, અથવા તે ડરી જતો હતો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના આધારે આપણે ખાલી જગ્યા પૂરી કરશું. જે પેજ નંબર 85 પર આપેલી છે એ આપણે ખાલી જગ્યા જોઈએ. પહેલાં આપણે હેડિંગ સમજી લઈએ. એમાં આપેલું છે, નાઉ ફિલ ઇન ધ ગેપ્સ, હાઉ વુડ યુ ફિલ ઇન ધીસ સિચ્યુએશન. રાઇટ યોર આન્સર યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ. યુ મે ટેક હેલ્પ ઓફ યોર પાર્ટનર. તમે તમારા સહભાગીની હેલ્પ લઈ શકો છો. સમવન હિટ્સ યોર બાઇક બીકોઝ હી વોઝ ડ્રાઇવિંગ રફલી. આઈ વુડ બી ફ્યુરિયસ. સમવન હિટ્સ યોર બાઇક, તમારા બાઇકને કોઈક ધિકારે છે કારણ કે હી વોઝ ડ્રાઇવિંગ રફલી, કેમ કે એ તમે એને રફલી ડ્રાઇવિંગ કરો છો, એટલા માટે આઈ વુડ બી ફ્યુરિયસ, હું એને ભયભીત છું. હવે એમાં જવાબ જોઈએ. પેલું વાક્ય જોઈએ, યુ હેવ જસ્ટ પાસ્ડ એન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ. તમે જે પસાર કરેલી છે ખૂબ મહત્ત્વની પરીક્ષા, વિથ ફ્લાઇંગ કલર્સ. આઈ વુડ બી ખાલી જગ્યા ફ્યુરિયસ. આઈ વુડ બી ફ્યુરિયસ. તમે જે પરીક્ષા, મહત્ત્વની પરીક્ષા જે પસાર કરી રહ્યા છો, ફ્લાઇંગ કલર્સ, આઈ વુડ બી ફ્યુરિયસ, હું ખૂબ એનાથી ભયભીત છું. યોર ફ્રેન્ડ હેઝ બોટ ધ લેટેસ્ટ સ્માર્ટફોન ધેટ યુ કેન નોટ બાય. આઈ વુડ બી બ્લેન્ક્સ. તમારા મિત્રો લેટેસ્ટ સ્માર્ટફોન ખરીદી લેલા હો છો, યુ કેન નોટ બાય, તમે જે નથી ખરીદી શકતા. યુ વુડ બી તો તમને શું થશે, જીલિયસ, જલન થશે. જીલિયસ એટલે જલન, JELEOUS જીલિયસ. નેક્સ્ટ પછીનું, યોર લવલી ડોગ હેઝ જસ્ટ ડાઈડ. તમારો પ્રિય પુત્ર હમણાં જ મૃત્યુ પામેલો છે. આઈ વુડ બી
तो शू थे सैड दुख थे एट आई वुड बी सैड। नेक्स्ट यू हेव टू मेक अ स्पीच ऑन द टीचर्स डे फॉर द फर्स्ट टाइम। तमारे टीचर्स डे ना दिवसे पहली वक्त तमे एक स्पीच आपो छो। आई वुड बी एनएसएस खूब मने नवाई लागे छे। पछीनू टू फ्यूरियोसिस डॉग्स आर रनिंग टुवर्ड्स यू। बे